गुड मॉर्निंग फ्रेंड्स, आज आप स्टैंडर्ड 8 एम इंग्लिश में आप यूनिट 1 तो यूनिट 1 एक पार्ट आप जी गया था। हवे यूनिट 1 में एक्टिविटी 2 है, जे एक स्टोरी है, सरस मजानी स्टोरी है, तमे वाँचो तो तमने मजा पण आवशे। अ की टू हेवन, की एटले छे आवी, हेवन एटले स्वर्ग। हवे तमे बधा तेनाली रामननी सीरियल तो जोता जाओ छो, तो एनो आ एक भाग लीधेलो छे। किंग्स कोर्ट, तेनाली रामन, कोर्टियर 1 एंड कोर्टियर 2 आर वेइटिंग फॉर द किंग। हवे जे किंग राजानो दरबार होय छे ने, त्यां बधा राजानी राह जोईने बैठा होय छे। देर इज अ साउंड ऑफ ट्रम्प्स एंड ड्रम्स, पछी ढोलनो ने बधो अवाज आवे छे। ज्यारे राजा आवे ने दरबारमां, त्यारे ढोल ने ए बधुं वगाडवामां आवे। ध किंग वॉक्स इन ध एंड ઓલ ધ કોર્ટિયર્સ સ્ટેન્ડ અપ, અને જ્યારે કોઈ રાજા આવે ત્યારે બધા જે કોર્ટિયર્સ દરબારીઓ બેઠા હોય ને એ બધા ઊભા થઈ જાય। તેનાલી રામન એન્ડ કોર્ટિયર્સ, એટલે તેનાલી રામન અને દરબારીઓ, ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી, એટલે કે મહારાજ સુપ્રભાત। ધ કિંગ્સ, રાજા શું કહે છે, ગુડ મોર્નિંગ, વેર આર માય મિનિસ્ટર્સ ટુડે, આજે મારા મંત્રી ક્યાં છે, આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ, મારે આજે એમની સાથે નવા રોડનું પ્રોજેક્ટની વાત કરવી છે। તો દરબારી કહે છે, યોર મેજેસ્ટી, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડે, ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ, આપણા જે દરબાર રાજ્ય છે ને ત્યાં એક સાધુ આવ્યા છે, તો આ બધા ત્યાં મળવા ગયા છે। ધ કિંગ, તો રાજા શું કહે છે, અ સાધુ, ગ્રેટ સાધુ, હુ ઇઝ ધીસ સાધુ, આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ, ડુ યુ નો સમથિંગ રામન, એટલે રાજા છે ને રામનને પૂછે છે, તેનાલી રામન હતો ને એને, કે આ સાધુ, હું તો કંઈ જાણતો નથી સાધુ વિશે, તું જાણે છે? તો રામન શું કહે છે, યોર મેજેસ્ટી, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ, હી કમ્સ ફ્રોમ હિમાલયાસ, હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલી એસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર, એટલે કે હા, મેં આ સાધુ વિશે સાંભળ્યું છે, તે હિમાલયમાંથી આવ્યા છે અને એ આ જે કોઈન છે એટલે કે સિક્કાઓ છે, પછી એસ એટલે કે રખ્યા જે આપણે કહીએ ને એ બધું ફ્રૂટ્સ, એ બધું હવામાંથી આપે છે, એટલે કોર્ટિયર્સ 1 કહે છે। એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિસ ટેન્ટ એવરીડે, ધે ઓફર હિમ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ, એનિમલ્સ, ગ્રેઇન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ, એટલે કે બીજો એક કોર્ટિયર પાછું શું કહે છે, કે ત્યાં તો બહુ જ લાંબી લાઈન લાગી હોય છે લોકોની, અને લોકો તેમને શું આપે છે, ગોલ્ડ કોઈન, સોનાના સિક્કા આપે છે, કપડાં આપે છે, પ્રાણી, અનાજ, વેજીટેબલ, શાકભાજી આપે છે અને સૂકો મેવું, આ બધું જ આપે છે એ સાધુને। તો કોર્ટિયર 2 શું કહે છે, હી કેન ક્યોર એન્ડ ઇલનેસ બાય પૂજા, બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ, એટલે કે આ બધું આપે છે અને એ પ્રાર્થના કરે છે એમના માટે। ધ કિંગ, તો રાજા શું કહે છે, ઇન્ટરેસ્ટિંગ, આ તો રસપ્રદ છે, આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ, બટ યુ કેન ગો નાઉ, આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધ સાધુ વિથ રામન ઓનલી, એટલે એમ કહે છે કે રામનને મોકલે છે કે હવે તું જા અને આ સાધુ વિશે વધારે જાણીને લાય, પછી કોર્ટિયર્સ લીવ, એટલે બધા છૂટા પડી જાય છે અને રામન જાય છે ત્યાં। ધ કિંગ, રાજા કહે છે, રામન, વોટ ડુ યુ થિંક, તું શું વિચારે છે, ઇઝ હી અ રિયલ સાધુ, કે આ રિયલ એટલે કે સાચો સાધુ હોઈ શકે, ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ, એટલે કે જો એ સાચો સાધુ હોય ને તો એ એના કામ માટેના પૈસા ચાર્જ ના લે, વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ, આપણે એની ઉપર નજર રાખવી જોઈશે। તો રમન શું કહે છે, યસ યોર મેજેસ્ટી, હા મહારાજ, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ, મને પણ એવું લાગે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે। ધ કિંગ, રાજા શું કહે છે, રામન, ગો ટુ હિસ કેમ્પ, તું જા એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ, અને આ સાધુ વિશે વધારે જાણીને લાવ। તો રામન કહે છે, સર્ટેનલી સર, એટલે કે ચોક્કસ હું જઉં છું। ધ વિલેજ અ સાધુ વિથ અ લોંગ બોર્ડ એન્ડ સેફરોન કુર્તા સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી,
એટલે કે ઝાડની નીચે જે ઓટલો હતો ને ત્યાં કેસરી રંગનો કુર્તો પહેરીને લાંબી દાઢીવાળા સાધુ બેઠા હોય છે. હિઝ આઈઝ આર ક્લોઝડ, તેમની આંખો બંધ હતી. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ, અને લોકો તેમની રાહ જોઈને લાઈનમાં ઊભા હતા કે ક્યારે સાધુ એમની આંખો ખોલે છે. તેનાલી રામન એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ, અને પેલો તેનાલી રામન હતો ને પણ ત્યાં જઈને ઊભો રહે છે. પછી વિલેજર્સ બધા વાતો કરે છે. સાયલેન્સ, લુક ધેર, ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. ડિવાઇન આઈઝ એટલે કે દિવ્ય આંખો, એટલે કે જુઓ શાંતિથી સંત છે એ એમની આંખો ખોલી રહ્યા છે. એવરીવન બોઝ ટુ ધ સાધુ, બધા એમને નમન કરે છે. વિલેજર્સ ટુ પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ સાધુ, એટલે કે સાધુની બાજુમાં એક મોટી બેગ મૂકે છે. યોર હોલીનેસ પ્લીઝ એક્સેપ્ટ ધી શેક ઓફ રાઈસ. રાઈસ એટલે ચોખા, શેક એટલે કોથળો, એટલે કે ચોખાનો કોથળો મૂકે છે સાધુની બાજુમાં. એડવાઇઝ મી માય લોર્ડ હાઉ આઈ કેન બીકમ રીચ, કે હું કેવી રીતે રીચ પૈસાદાર બની શકું. ધ સાધુ મેક્સ અ સિંગ ટુ હિઝ આસિસ્ટન્ટ, એટલે સાધુ હોય તો બાજુમાં છેલ્લા તો હોય જ, એટલે એને ઇશારો કરે છે. ધ આસિસ્ટન્ટ ટેક અવે ધ શેક, એટલે શું કરે છે એ જે કોથળો હોય છે ને એ લઈ લે છે, કારણ કે કોથળો એ આપ્યો તો ચોખાનો હોય ને, એટલે લઈ લે છે. સાધુ ટુ ધ વિલેજ, માય ડિયર ચાઇલ્ડ આઈ એમ પ્લેઝડ વિથ યોર ગિફ્ટ, નાઉ ડોન્ટ વરી આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ, વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ, કે હવે તે મને આપ્યો છે ચોખાનો કોથળો એટલે કે ગિફ્ટ આપી છે, તો હું તને ચોક્કસ પૈસાદાર બનાવી દઈશ, હું તારા ઘરે પૂજા કરવા આવીશ. તો વિલેજર ટુ કહે છે થેન્ક યુ, આભાર. યોર હોલીનેસ આઈ એમ સો લકી, હું નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડૂ, મને કહો તમે કે શું જરૂર છે તારે. ડિયર ચાઇલ્ડ નાઉ આઈ નીડ ઓનલી ટુ ગોલ્ડ કોઈન્સ ફોર ધ પૂજા, કે તારે શું કરવું પડશે, મને બે કોઈન આપવા પડશે. સેના કોઈન આપવાના છે? ગોલ્ડ, સોનાના કોઈન આપવાના છે. તો વિલેજર શું કહે છે? ઇટ્સ રાઇટ, આઈ વિલ ગીવ યુ ટુ ગોલ્ડ કોઈન્સ, હું તમને બે ગોલ્ડ કોઈન આપીશ. પછી સાધુ કહે છે બચ્ચા તેરા કલ્યાણ હોગા, એટલે કે તારું કલ્યાણ થશે. ધ વિલેજર ટેક્સ આઉટ ટુ ગોલ્ડ કોઈન્સ એન્ડ ગિફ્ટ ટુ ધ સાધુ. રામન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી, પેલો વિલેજર છે ને એ લઈને આવે છે બે ગોલ્ડ કોઈન, અને આ બધું જ પેલો રામન જોતો હોય છે. સાધુ પુટ્સ ધ કોઈન્સ ઇન ટુ હિઝ પોકેટ, અને એ એમના પોકેટમાં મૂકી દે છે કોઈન. એન્ડ બ્લેસ્ડ ધ વિલેજર, અને બ્લેસ એટલે આશીર્વાદ આપે છે. રામન પુશ ધ ક્રાઉડ અસાઇડ એન્ડ રુસ્ટ ટુ ધ સાધુ, હી ફોલ્સ એટ હિઝ ફીટ, અને એમના પગે પડે છે. રામન યોર હોલીનેસ યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ, પ્લીઝ બ્લેસ મી. રામન શું કરે છે? ત્યાં જઈ સીધો એમના પગમાં પડે છે અને કહે છે કે તમારા જેવા કોઈ મહાન સાધુ નથી. તો સાધુ કહે છે ગેટ અપ માય ચાઇલ્ડ, ઊભો થા, ટેલ મી યોર પ્રોબ્લેમ, તારો પ્રોબ્લેમ મને કે. તો રામન શું કહે છે કે માય લોર્ડ આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ, મારા જીવનમાં બધું જ છે. આઈ હેવ અ બિગ હાઉસ, અ લોટ ઓફ મની એન્ડ હેપી ફેમિલી, બટ ડુ સમથિંગ સો ધેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. મારી જોડે બધું જ છે પણ મર્યા પછી મારે સ્વર્ગમાં જવું છે. સાધુ ઇટ્સ વેરી ઇઝી ફોર મી, કમ નિયર, આ તો મારી માટે બહુ સહેલું છે. રામન ગોઝ વેરી નિયર સાધુ, સડનલી હી પ્લક્સ આઉટ ઓફ ફ્રોમ સાધુસ બ્રડ, બ્રડ એટલે કે દાઢી, અને એમની દાઢીમાંથી રમન છે એક વાળ ખેંચે છે. સાધુ બૂમ પાડે છે આઉચ. હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસ ધ ક્રાઉડ, એટલે કે આ એડ્રેસ છે, ક્યાં જવાનું એડ્રેસ છે? સ્વર્ગમાં. આઈ એમ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ, એટલે રમન શું કહે છે કે હું તો લકીએસ્ટ નસીબદાર છું. આઈ હેવ ધ મેજિકલ હેર, મને તો આ જાદુઈ વાળ મળી ગયો.
धीस हेर विल टेक अस डायरेक्टली टू हेवन, आ तो मने सीधो सीधो स्वर्ग में लई जशे। ही इज वेरी वेरी होली मैन, आ पवित्र मणस है। एवरी हेर ऑफ हिज बेड इज अ फ्री टिकीट टू हेवन, एट्ले कि स्वर्ग में जवा माटे एनी फ्री टिकीट छे आ वाड़ छे। आई ऑल्सो वॉन्ट टू गो हेवन रेधर देन बीकम रीच इन धीस वर्ल्ड, एट्ले पछी बीजो विलेजर आईन चूके छे कि मारे पण जवुं छे स्वर्ग में। योर होलीनेस अलाउ मी टू प्लक अ हेर, हूँ तमारा दाढ़ी माथी एक वाड़ खेची सकूँ। द साधु प्रोटेक्ट्स अ लॉट द बट विलेजर्स प्लक्स अ हेर, पछी बीजो जे विलेजर हतो ए पण एमनी दाढ़ी माथी वाड़ खेचे छे। ही अगेन मेक्स अ क्राय ऑफ पेन, हवे पेन ना कारणे ए बूमा पाड़े छे, रड़े छे। पछी त्रीजो विलेजर आवे छे, वन फॉर मी टू, मने पण एक। पीपल क्राउड अराउंड द साधु एंड स्क्रीम लाउडली, बधा लोको एवुं करवा मंड्या एटले पेला साधु बूमो पाड़वा मंड्या। रमन, माय लॉर्ड प्लीज डोंट नो से नो टू योर फॉलोवर्स, કે તમારા અનુયાયીઓ છે એમને તો તમે નાના જ પાડી શકો ને। ગીવ ધેમ અ કી ટુ હેવન, કે આ સ્વર્ગમાં જવાની ચાવી છે। ધ સાધુ ટ્રાઈઝ ટુ એસ્કેપ, હી ફોલ ડાઉન, પીપલ રન આફ્ટર હિમ, ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ, પીપલ ચેઝ હિમ। પછી સાધુ શું કરે છે, ભાગે છે ત્યાંથી, તો લોકો પણ એમની પાછળ પાછળ દોડે છે કે મને પણ આપો મને પણ આપો। પછી રમણ શું કહે છે, સો દેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધ સાધુ, કે જોયું તમે બધાએ આ સાધુનું સત્ય શું હતું। હી ઓનલી વોન્ટેડ યોર મની, એ ખાલી તમારા પૈસા અને ગિફ્ટ લેવાની હતી। વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ, આપણે જ્યારે કામ કરીએ છીએ મહેનત કરીએ છીએ તો જ આપણને પૈસા મળે છે। વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ ટુ સાધુ લાઈક ધીસ, કે આપણે આપણા પૈસા જે હોય એ આવા સાધુઓને આપવા જોઈએ નહીં। વિલેજર્સ ટુ, ઓ માય ટુ ગોલ્ડ કોઈન, કે હવે શું થશે, મારા ગોલ્ડ કોઈન તો જતા રહ્યા। તો રમન કહે છે, ડોન્ટ વરી, ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ, એવરી વન વિલ ગેટ હિઝ મની બેક, રમન ગોઝ બેક ટુ ધ કોર્ટ। રમન કહે છે કે ચિંતા ના કરશો, આપણા રાજાના જે આ માણસો છે એ એમને પકડીને લાવશે અને જેના જેની જે કંઈ પણ વસ્તુ છે એ બધી તમને પાછી મળી જશે। આ સ્ટોરી વાંચજો, રીડ કરજો અને ગુજરાતી સમજજો।